અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા હોવા છતાં લોકો ઘરોમાં રહેવાના બદલે બહાર નીકળી રહ્યા છે. આવા સંજોગોમાં અમદાવાદ શહેરમાં ખાનગી વાહનો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સમગ્ર રાષ્ટ્રમાં હાલ લોકડાઉનનો માહોલ છે. તેવામાં ઘણા એવા શહેરીજનો પણ છે જે હજી પણ લોકડાઉનનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. તેવામાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તમામ નાકા પોઈન્ટ પર કડક ચેકિંગના આદેશો કરાયા છે. જે લોકો માત્ર ઘરોની બહાર ફરવા નીકળે છે તેમની સામે કડક હાથે કાર્યવાહી કરશે. અમદાવાદના પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી સમગ્ર શહેરમાં ખાનગી વાહનોના ફરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ઇમરજન્સી, જીવન જરૂરિયાતની વસ્તુઓ તથા મીડિયાના વાહનોને જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. કારણ વગર ઘરની બહાર નીકળનારા લોકોની સામે કાર્યવાહી ઉપરાંત તેમના વાહનો પણ ડિટેઇન કરી લેવામાં આવશે. સમગ્ર ભારતમાં 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે, ત્યારે ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું કે કોઈ બી ખાનગી વાહનો કે જે હવે રોડ ઉપર નહીં નીકળી શકે, જો તે રોડ ઉપર નીકળશે તો તેમની સામે બી હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમ આજે ઉમિયા હોલ 4 રસ્તા છે ત્યાં પહોંચી છે. પોલીસનું જે ચેકિંગ છે તે સતત કડક ચેકિંગ જે રાખવામાં આવેલું છે. કોઈ બી પ્રાઇવેટ વાહનો કે જે રોડ ઉપર બહાર નીકળતા હોય, ચાહે કોઈ કાર ચાલક હોય કે બાઇક ચાલક હોય, તે શું કરવા બહાર નીકળ્યા છે, ક્યાંથી આવે છે, તમામ બાબતની પૂછપરછ કરવામાં આવે છે. જ્યારે પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને તેનું ઉલ્લંઘન કરતા દેખાય તો તેનું વાહન ડિટેન કરવાની બી ફરજ પડે છે. હાલ ઉમરાળ 4 રસ્તા PI સહિતના અધિકારીઓ છે કે જે ચેકિંગમાં ઉભેલા છે. જે એક ઓડી કાર બી તમે જોઈ રહ્યા છો કે જે કાર ચાલક કોઈ કારણ વગર ઘરની બહાર નીકળ્યા હતા, એ કાર બી હાલ છે તે જપ્ત લેવામાં આવેલી છે. અને ખાસ જે પોલીસનો મોટો કાફલો છે તે મોટો કાફલો હાલ ઉમિયાવલ 4 રસ્તા ખાતે ઉભેલો છે. જે વાહન ચાલકોને જેને કલેક્ટર દ્વારા પરમિશનો આપવામાં આવી છે તે વાહન ચાલક સિવાય કોઈ બી વાહન ચાલક જે બહાર નીકળશે તો તેની સામે પોલીસ હવે કાયદેસર દંડની કાર્યવાહી છે તે કરશે. સાથે સાથે તેનું વાહન ડિટેન કરવાની જે ફરજ પડશે તો તે વાહન ડિટેન કરવાની બી ફરજ પાડવામાં આવશે. ગાંઠોડિયા PI ગામિત સાહેબ અહીંયા છે, એમની જોડે આપણે વાત કરીશું. મેમ, લોકડાઉન કઈ રીતે પાલન કરવામાં આવે છે? ગઈકાલે પોલીસ કમિશનરનું એક જાહેરનામું બહાર પાડ્યું છે, ત્યારબાદ હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? ગઈકાલે 00 પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીએ અમુક જે ખાનગી વાહનો પર કરિયાણું, સબ્જી, મેડિસિન લેવા નીકળી પડતા જુવાનીઓ માટે થોડુંક એમ લોકડાઉન ખરા અર્થમાં સિદ્ધ થાય એના માટે અને વધતી જતી પરિસ્થિતિ જે ખરેખર ખરાબ છે એના માટે જાહેરનામું બહાર પાડેલું છે, એને લઈને અત્યારે તમામ પોઈન્ટો પર જે પ્રાઇવેટ વ્હીકલ લઈને નીકળે છે એને રિટર્ન જ કરવામાં આવે છે. જો સાવ જેન્યુઅલ કારણ હોય કે કોઈક મરી ગયું હોય તે વેરીફાઈ કર્યા પછી જવા દેવામાં આવે છે, બાકી તો તમામને રિટર્ન કરીએ છીએ. જેમ રિટર્ન કરીશું એ રીતે મને લાગે છે ત્યાં સુધી આ કારણ વગર બહાર નીકળતા લોકો એ ખરેખર ચેતી જશે એવું મારું માનવું છે. પબ્લિકનો રિસ્પોન્સ જે જોઈએ, એ રિસ્પોન્સ પ્રોપર મળી રહે છે કે નથી મળતો? પબ્લિક સમજવા તૈયાર છે ખરી આ લોકડાઉનની સ્થિતિને? મોટા ભાગે લગભગ 70% પબ્લિક તો સમજે છે, પણ 30%માં એવું છે કે 10% લોકો જે માત્ર આવી રીતે લટાર મારવા નીકળી પડે છે અને 20% લોકોમાંથી અમુક 10% લોકો ઇમરજન્સી ડ્યુટી ફરજ બજાવતા હોય અને 10% લોકો એવા છે જે સેવાના કેમ્પ ચલાવે છે એમાંથી હોય છે. એક અધિકારી તરીકે આપ શું મેસેજ પબ્લિકને આપવા માગશો? વારંવાર આટલા દિવસથી ઉપરથી કેન્દ્ર સરકારમાંથી માનનીય વડાપ્રધાન સાહેબ, આપણે સ્ટેટ લેવલના માનનીય CM સાહેબ, કમિશનર સાહેબશ્રીનાઓ તરફથી વારંવાર અને પોલીસ ઓન રોડ કેટલાય દિવસથી રોડ પર ઊભી છે, લોકોને લોકડાઉન ખરેખર એના ખરા અર્થમાં સાર્થક કરવા માટે અથાક પ્રયત્ન કરી રહી છે. તો માણસે પોતાની નૈતિક ફરજ સમજીને જ ઘરની બહાર ના નીકળવું જોઈએ. કારણ વગર ઘરથી બહાર જ કેમ નીકળવું જોઈએ કે જેનાથી તમે કોરોનાના ભોગ બનો? એ જ્યારે ભોગ બને ને ત્યારે જ એ વ્યક્તિને ખબર પડે કે ખરેખર આ મારા માટે મારું પ્રશાસન કે પોલીસ કે કોઈ પણ જે અમને કહેતા હતા એ સાચું હતું. અને આ તમામ લોકો જ્યારે ક્વોરન્ટાઈન આટલા દિવસથી ચાલી રહ્યું છે, લોકડાઉન જ્યારે ચાલી રહ્યું છે ત્યારે એમણે ઘરે બેસીને 1 કલાક તો કમસે કમ TV સમાચાર જોવા જોઈએ કે દેશ દુનિયામાં શું થઈ રહ્યું છે, ખરેખર આ મહામારી કેટલી હદે વિકરાળ સ્વરૂપ લઈ રહી છે એ જો એના મગજમાં એકવાર ઠસાવી લઈને તો ખરેખર ઘરની બહાર ન નીકળે. ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે સ્થિતિ જે અત્યારે દેશભરમાં ઊભી થઈ છે
તેને પગલે જે લોકડાઉન કરવામાં આવ્યું છે અને ગઈકાલે પોલીસ કમિશનર દ્વારા બી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ત્યારબાદ બી અનેક લોકો એવા છે કે જે હજી બી ઘરની બહાર નીકળતા હોય છે. હું તમને ફરી એકવાર દ્રશ્યોમાં દેખાડવા માગીશ કે એક જે ઓડી કાર છે, જે કાર ચાલક જે ઘરની બહાર નીકળ્યા હતા પરંતુ કોઈ યોગ્ય કારણ ના મળવાના કારણે જે કાર છે તે બી હવે ડિટેન કરવામાં આવી રહી છે. અને તે કાર ચાલકને બી કહેવામાં આવ્યું હતું કે ઘરની બહાર નીકળવાની મનાઈ છે, તેમ છતાં બી તે ઘરની બહાર નીકળ્યા છે. ત્યારે હવે પોલીસ દ્વારા જે બી આ લોકો જે વગર કારણે ઘરની બહાર નીકળતા હતા, ખોટા બહાના કાઢીને રોડ ઉપર ફરવા નીકળતા હતા, તે લોકો સામે બી હવે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અને તમામ લોકોને એક જ અપીલ કરવામાં આવે છે, લોકડાઉનની સ્થિતિ છે, શક્ય હોય ત્યાં સુધી પોતાના ઘરમાં જ રહો, કોઈ ઇમરજન્સી ના હોય ત્યાં સુધી પોતાના ઘરની બહાર ના નીકળો. કેમેરા પર્સન નીતિન ગાયકવાડ સાથે મયુર અમદાવાદ.